राग द्वेष चोपड़ी नाम है। आजे क्या स्वर्ग आंगी, वाह थैंक यू। आज मोटा जन्मदिवस है सरु ओ भैया चलो का आटो मारी जा बात करो नथी आओ नथी आओ तारी इच्छा हुई तो आओ जी सर जो आपड़े मोटा ने याद करिए केवी रीते याद करशू बे चार पांच मुद्दा आपड़े मन में फरवा मंडे तो या मोटा याद रही छंद साहित्यनी रचना मोटाए जबरदस्त करी किशोर भाई होत तो एने मजा आवी जाय छंद साहित्य छंद साहित्य एमां अनुष्टुप छंद मंदाक्रांता वसंत तिलका मालिनी हरिगीत शिखरणी शिखरणी ने मंदाक्रांता साथे भुजंगी अने उपजाति शार्दूल विक्रीडित धीरे धीरे बोलो ए झूलना हाँ आज हवा आयो झूलना के अघरा दोहरा छप्पा ओहो गजल गजल तो अरे असल हरिवालो हरिवालो शार्दूल विक्रीडित बोल जाए बोल बोल खाली शार्दूल विक्रीडित शार्दूल विक्रीडित गुजराती भाषा बोलवामां बहु टफ शार्दूल विक्रीडितमां शुं लख्युं छे मोटाए एक दिवस मारे घरे आवी हती तू आजे जन्म शरीरनो ये शार्दूल विक्रीडित ये छंद शार्दूल विक्रीडित कोण क्यों बोला આવી જાય ને હજી એકાદ ગોત હતી હા બીજું મોટાનું સૂત્ર એવું કે માણસ ક્યારેય પશુ ના બને મનુષ્ય યોનિમાં એક વખત જન્મ જીવનો થયો તે માણસ જ બને એવું જબરજસ્ત સૂત્ર આપી ગયા મારી દ્રઢ માન્યતા પ્રમાણે કહું છું કે માણસ ક્યારેય પશુ ના બને માણસ માણસ જ બને કોઈ એટલું ભાર દઈને નથી કીધું આપણા માટે રાહત થઈ ગઈ ભરી શિંગડા ને કુછડા ને માથા ગોઠ માણસ બચ્યા છે હે ત્રીજું પુનર્જન્મ પુરવાર કર્યો કેવી રીતે કર્યો ધર્મેશભાઈ પુનર્જન્મ છે એમ આમ પુરવાર કરીને બતાવ્યું છે એટલે છે યાદ આવે છે કઈ તો વાંચ્યું નહીં હોય બેન મુક્તા બેન બાનો પણ જન્મદેવ બાને જન્મ કરાયો આપણે મોટાના કીર્તન ગાઈએ છીએ અત્યારે ગુણગાન ગાઈએ છીએ મોટાના ગુરુ મહારાજે શ્રી બાલયોગી મહારાજે કીધેલું કે દાદાએ કીધેલું કે અનુભવી પુરુષમાં રાગ થઈ જાય જેનો તેનો જન્મ જલ્દી ને વહેલો વહેલો થાય છે આવો 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 એનો જન્મ વહેલો વહેલો થાય છે કિશોરભાઈ હરિયો મોટાના ગુરુ મહારાજે મોટાને એવું કીધેલું કે જે કોઈનો રાગ અનુભવી પુરુષમાં થાય એનો જન્મ જલ્દી થાય મારી બાને તો મારામાં બહુ રાગ મારી બાને રાગ બહુ રાગ એની વાત ના કરો મોટાને મોટાના બાને મોટામાં બહુ રાગ અને મોટા કે મારી જે સ્થિતિ હતી મારી ભૂમિકા હતી મારી જે અનુભૂતિવાળી જે ચેતનનો અનુભવ થયેલો ખોડિયાની મને જે ભાન હતું
એને લીધે મને ખબર હતી કે મારામાં જો મારી બાનો રાગ થાય તો એનો જન્મ વહેલો થાય. ત્રણ દીમાં જન્મ કરાવ્યો, ત્રણ દિવસ વિચાર તો કરો. ધીરજબેન પૂછે કે કેટલા દિવસ? બનારસમાં. ત્યાં જ મોટા એ બાજુ તો ખેંચાણ એ બાજુ. એ કેવી ખૂબી આ વર્લ્ડમાં આખા. અને ત્રણે બે ત્રણ દિવસ જ મોટા એમની ઘરે જાય છે, ખબર ને ધર્મેશભાઈ, ઘોડિયામાંથી બાળકીને બહાર લઈને ખોડામાં આમ રાખીને રમાડે છે, જરા દર્શન કરે છે, પછી આપી દે છે. આ વિશેષતા મોટાની કે મારા બા ક્યાં જન્મા છે એ ગોતી કાઢ્યું, ને આપણે તો આપણે ક્યાં જન્મમાં ને એ ખબર જ નથી. હે, અત્યારે ક્યાં છે એ જ ખબર નથી. આપણે ક્યાં છે ને શું કરીએ છીએ, શું કરવું જોઈએ ને શું કરીએ છીએ એનું અત્યારે ખ્યાલ નથી. તો આપણે બધા હરખા છીએ. કહેવાનો મતલબ આજની ઘડી રળિયામણી, એવરીડે આજની ઘડી રળિયામણી. કાલે શું થાય કોને ખબર, ઓલા બહાર કું કહી ગયા છે આજે. હે, આજની ઘડી રળિયામણી, ફેરફારોથી ભરેલું આ જગત, જબરજસ્ત ફેરફારો, જબરજસ્ત ફેરફારોથી ભરેલું આ જગત. ગમે ત્યારે અઘટિત સમાચાર આવે, એવો સમય એવો આ. કોઈને કંઈ કહી ના શકે ક્યારે શું થાય. તો માણસ માણસ બને. બીજું, છંદ સાહિત્યની રચના મોટાએ જબરજસ્ત કરી. અમે બધા રાગ બોલ્યા. મેં કીધું કે કિશોરભાઈ ઘટે છેવટે ઝૂલણા બોલી ગઈ, ઝૂલણા બોલી ગઈ. નરસિંહ મહેતા આમાં બધા જ આવી જાય છે. તોટક રહી ગયું. મેં કીધું ને કિશોરભાઈ તો હજી એકાદ રાગ ગોતર ગોઈ તો ખરો, અમે ભૂલી ગયા. તોટક ઉઠ જાગ મુસાફિર ભોર ભરી, એ રાગ. નવ જાપ કરે કામ થશે યતિ જાપ, નવ ભાવ હશે પ્રભુ પ્રેમની. અર્થક છે કરીએ કઈ કામ. ગાડી એક સ્પીડમાં જતી હતી 80 ની, બેને આવીને 30 માં મૂકી, ચાલો એ બાજુ મજા કરો. આપણે તો રાગનું કામ હતું. અમારે તો ગળું હાલે નહીં ને બહુ. ભાવિકે બધું સારું ગાયું છે. આજે રસ્તામાં મને તો જ આપણા પુસ્તકો ઉપડશે ને. હા, તો જ લોકો એનાથી આકર્ષાય થશે. હા, તો જ ઉપડશે. થોડો ફેરફાર તો થયો. આમાં બહુ જૂજ હોય બજારે. અરે માન માન. હા, એના કરતા આ જો અને ફેલાવો થાય આ ક્લિપો થી કે બધા. હા, વિશેષ જાણકારી વાળાઓને પણ રાગમાં રસ નથી પડતો. હા, બહુ અઘરું છે. ગીત ગાતો ભાઈ કે રાખ્યું છે, એને ખબર નથી ગાઈ લીધું, એમને લઈ લીધેલું. એવું એ આવે છે બોલતો ભાવિક માં ભાઈકનો ટોન. હરિવાલો એ તો, આને તો એનો અવાજ રાખ્યો, એનું ગીત, સ્વરનું ગીત, સ્વર કઈ ગાતો હોય. આપણે સાંભળી લઈએ માય રિંગ, ખાલી રિંગમાં ખ્યાલ આવશે એને કેવું કેવું ગમે ને કેવી રીતે ઉછેર કરે છે. હું જોઉં છું, શીખવા જેવું મને એટલું તો ના આવડે.
સંગીતમાં રસ હોય ને તો જલ્દી આવે. હા, પોતાની ટ્યુન છે વર્ષ પહેલાની. શબ્દો નથી પૂર્યા, શબ્દો નથી, ખાલી એને એનું પોતાનું છે, શીખવાડેલું નથી. કોમ્પોઝિશન થઈ ગયો તો ભાઈ અત્યારે સરો મજાનું. એટલે અમે મોટાના ગુણગાન ગાય છીએ બેઠા બેઠા. આપણે ત્રીજો આવ્યો પુનર્જન્મ પુરવાર કર્યો ને, માતાજીના દર્શન કરવા ગયા. પુનર્જન્મ માતાજીનો, માં મોટાના બા, બીજું મોટાનું બાનું શરીર છૂટું ત્યારે અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ. આ વિશેષતા મોટાની, આજના દિવસે યાદ આવવી જોઈએ. પાછું ભવિષ્ય માટેનું ભવિષ્યવાણી, હું સુંદર સ્ત્રી બનીને આવીશ, જેવી તેવી નહીં, સુંદર રૂપ રૂપના અંબાર. એક લટકું બસ, એના વગર આ પુરુષો મારા બેટા ચુંગલમાં આવે એમ નથી. વિચાર તો કરો આ મોટા કેવું બોલે. હા આવી ગયું ને. ઓહો હા, ઈચ્છા હતી શબ્દ બરાબર નથી. જય ગુરુદેવ. ઈચ્છા મૃત્યુ, આ વિશેષતા મોટાની ચોથી વિશેષતા. આખી દુનિયામાં છ જણા વચ્ચે રહીને શરીર છોડવું અને પાછળ કંઈ કરવું નહીં, દુકાનો બંધ રાખવી નહીં, કંઈ હડતાલ પાડવી નહીં, વિશેષતા. છમાંથી એક અત્યારે જીવિત છે, રાજુભાઈ અમેરિકા. હવે આ શરીર સમાજને ઉપયોગી નથી તો મારી મેળે હું સમય આવે ત્યારે છોડી દઈશ, ત્યાગ કરીશ, શરીરને ત્યાગ કરીશ. આપણે એમ થાય મોટા તો અનુભવી શરીરને સારું કરી લે, એ લોકોનું એના માટે કશું હોતું નથી, એના માટે કંઈ કરી જ ના શકે. રામકૃષ્ણ ક્યાં કર્યું, વિવેકાનંદ ઘણા કીએ એને પાણી લઈ કે તમે માતાજીને કહી દો ને એમ, કે તમારું તું કહેજે મારાથી ના કહેવાય. એવું મોટાનું. એક વખત જીણા કાકાને એક ભાઈ આવીને કીધેલું, તમારે તો લાગવું છે સામે બાજુમાં જ છે, કહી દેતા હોય તો. હરિઓમ 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 મનસુખભાઈ આવો. અમારાથી એમ ના ક્યાં કરાય. હા, એ તો પ્રસંગ બની ગયો. પ્રસંગ રેલવે સ્ટેશન ગળે પટ્ટો, ઠંડી જોરદાર, ઓઢેલું ઝીણા કાકાને મૂકવા ગયા હતા. ટ્રાફિક, ટ્રેનમાં દલિત અંદર ચડીને જગ્યા કરી, પછી બધા મૂકવા માટે અંદર ચડ્યા, મારે ગળે પટ્ટો ને એટલો ટ્રાફિક. જેણે કાકા એવા ફિટ થઈ ગયા હતા, આમ હલે નહીં હોય ચારે બાજુથી. આપણને થાય આ ટ્રાફિકમાં આ બધા ઊભેલા ને વચ્ચે બેઠા, પણ એકદમ આમ શ્વાસ લેતા હોય તો સારું એમ થાય, હલે નહીં. અનિલભાઈ મને કીધું, અનિલભાઈ હતા, મોટાને કહી દઉં ને તમારે તો લાગવગ છે ને, મટાડી દે. તો કાકા સાંભળી ગયા, ઉપર જ ઊભા હતા, મેં બે વાત કરીએ. શું કીધું અનિલભાઈએ, કાકા મને પૂછે, પણ એમને કીધું કે તાર રોગ કહે છે મોટા મટાડી દે. નહીં નહીં, મોટાને કહેવું મારા મનના રોગ મટાડી દે, એમાં બધું આવી જાય. કેટલો આ ન ભણેલા મહાન સંત પુરુષની વાણી છે. એટલે રોજ કહેવા જેવું, એ પ્રભુ મારા મનના રોગ મટાડજો. મનના રોગ કેવા હોય, છ
છોકરી રાગ દ્વેષ ઈર્ષા દેખાય તારું મારું કોઈનું સારું જન ભડકી જાય કોઈનું સારું જન મોઢું ફેરવી જાય. અરે પ્રભુ ભગવાને એના પ્રમાણે આપ્યું છે તે આમાં અરે એને એપ્રિશિએટ કરો, અમને ઘણું મળ્યું છે જનરલી કહું. આ રીતે ધીરે ધીરે આ માર્ગમાં પ્રવેશ થાય, પોઝિટિવિટી વધે એમ પ્રવેશ વધતો જાય. જિજ્ઞાસા, વિવેક, વૈરાગ્ય, ભાવ, ભાવના આ બધું ભેગું થઈને આપણને મોટા પાયે લઈ જાય. એની જગ્યાએ ઈર્ષા અદેખાય તારું મારું ખોટું લગાડવું ફૂ 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 એમાં મોટા ક્યાંથી આધાર પકડે? મળી ગયા મેડ્યા ને મનસુખભાઈ, મેળ્યા તારા ધ્યાન નહીં ક્યાં હતી તું? આપણને બધાને હરિઓમ કહે મનસુખભાઈ, એ સમાધિમાં હતી. સારી વાત છે. હરિઓમ 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 જય ગુરુદેવ. મોટા ઝડપ રાખો જરા પ્રભુ, એટલે પછી બોલું. હું બાય. હા હરિઓમ જય ગુરુદેવ. જય મોટા. ક્યાં પહોંચવું? ઓહો, એ તો આકર્ષણ જેવું ભાઈ. હા, માત્ર 6 જણની હાજરીમાં જ મૃત્યુની વાત આવી ગઈ. બીજું વિશેષતા મોટાની કઈ છેલ્લી કરી આપણે? શું કહેતો તું? પોઈન્ટ હતો કે આપણી અંદર મોહ ને રાગ ને દ્વેષ ને મનના રોગો મારા લઈ લેજો ભગવાન. શરીરના રોગ મનના રોગ પછી જ થાય છે, મનમાં પહેલાં થાય પછી શરીરમાં થાય, ફિક્સ. હરિઓમ હરિઓમ હરિઓમ. આ જન્મે જ આવતા જન્મના સગાવાલા નક્કી કરી શકાય છે, મોટાએ કીધું છે. તો સાંભળી સાંભળીને ગઈ છો? હાય 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 હાય, આવો ને પ્રભુ તમે. પારો મને બધાને જોઈને ચડી જાય, એટલે અહીંયા સેપરેટ કોઈ નહીં, બધા મજા આવી જાય. સદભાવ આ જન્મે આવતા જન્મના સગાવાલા કેવી રીતે નક્કી થાય કોને કોને ખબર છે? એક, હા અરે વાહ વાહ, ત્યારે તો તારે ફાવી ગઈ. લો, તને ખબર છે? મયુરને ખબર છે? પ્રણવને ખબર છે? હે, ચાલો ભરત, આપણે હવે ધ્યાન ઊભી કરીને કહી દઈએ આપણે કે આવતા જન્મે ભેગા બધા રહેવાના હોય અને કેવી રીતે રહેવું, નહીં તો આ કચરાપટ્ટીમાં ક્યાં ખૂણામાં ખોવાઈ જાય ગોતા મળીએ નહીં, એવો કાળ છે આ. હા, ઇન્દુ કાકા બોલતા ભીતર ભીતર રહેવું, નહીં તો આમાં ક્યાં ખોવાઈ જાય. યુવાનીમાં બોલતા મારે યારે વાતચીતમાં બોલો પ્રભુ ઊભા થઈને, નહીં તો પછી મારે બોલવું પડે. બરાબર છે, જેની સાથે આપણને વધારે દ્વેષ હોય, ઈર્ષા હોય, અદેખાય હોય જેના પ્રત્યે આપણને, એ તો 100% આપણી જોડે ને જોડે જ છે આવતા જન્મે. અને જેને આપણે દિલથી ચાહતા હોય, પ્રેમ હોય આપણે, એ પણ વાલ હોય, એ પણ આપણી જોડે રહેવાના. એટલે મોટા એમ કહે છે કે દ્વેષ ના રાખો, સદભાવ રાખો. તો જો એ દ્વેષ રાખે ને તો વળી આવતા જન્મે પાછું ભટકાવાનું, આ જન્મે જ પતાવી દેવાનું. સગો ભાઈ એટલે બોલતા આવડી ગયું. બોલ, આ તો આ તો ભાષણ કરે એમ છે, મને શું ખબર, રોજ બોલાવું. સારું બોલી, સારું છે ને, ખેંચીને આ બધું લાવ્યો, સરખું બોલાઈ ગયું, સારું કહ્યું, થેન્ક યુ. પગલે પગલે પ્રકાશ. જો હવે વ્યવસ્થિત કહી દઉં, જેના પ્રત્યે પ્રેમ હોય, ભાવ હોય, આપણને વાલા લાગે એને જોઈને આપણું મન રાજી રાજી થાય, એ તો આપણે ભેગા રહીએ જ. જેના પ્રત્યે દ્વેષ હોય, કટ્ટર કટ્ટર દુશ્મની હોય અને જેનું મોં જોઈને આપણું મોં બગડતું હોય, એ તો ભેગા ને ભેગા મોટા કે રહેવાના જ. હવે આપણે ડાયા થવું પડે કે ગાંડા,
નક્કી કરી લેવું. મોટા કે દુનિયામાં કોઈ નથી કીધું, કિશોરભાઈ એ લખ્યું છે બધું. આ દુનિયામાં કોઈ ના કર્યું એ મોટાએ કર્યું છે. આજ મોટાનું જન્મદિવસ પ્રમાણે રાતે 12 વાગે ઉભાથી લખી દઈ, બધા મુદ્દા યાદ આવી બધું લખી લે, પછી કાલ સવારે વાંચી દે. હે અરે એ બધા ફેરફારો કેટલાય થઈ જાય, વાલ વાલમાં બધું બળી જાય. વાલ હોય ને વાલ વાલ ભસ્મ કરી નાખે. એટલે આ સંસાર નો અંત આવે એમ નથી. મોટા કે એનાથી જગત ચાલી રહ્યું. ઈર્ષા દેખાય મોહ એ બધું બહુ છે ને, એને લીધે આયલા કરે. જન્મ મરણ થયા જ કરે. હે હા, વિશેષ બીજી વિશેષતામાં લખી નથી, પણ મોટા કે હરિભાઈ મારા આગલા જન્મના કોઈ જન્મના ગુરુ હતા, કુંભકોણમવાળા. આ વખતે શિષ્ય હતા હરિભાઈ. હા, એ કમલભાઈના ભાઈ, મોટા ભાઈ. હરિભાઈ સાહેબની બાબતમાં જે કહું છું કે એ મારે એક જન્મનો ગુરુ હતો. આ વખતે મારી ચુંગલમાંથી છટકવા માંડ્યા છે એવું બોલે પાછા. અને આમાં હું કહેવા માગે છે, ભગવાન જાણે કેટલું અઘરું છે. તલવારની ધાર છે આમાં, ગમે એવું હોય તો ધ્યાન રાખીને હાલવું પડે, નહીં તો તલવાર લાગી જાય. ભક્તિ ખાંડા કેરી ધાર. હા, સૂક્ષ્મ વિષયોના પણ શાસ્ત્રો રચ્યા. સૂક્ષ્મ વિષયો કયા કયા? જીયાભાઈ, સૂક્ષ્મ વિષયો પર શાસ્ત્ર રચ્યું મોટાએ. પોઝિટિવ શાસ્ત્રો કયા કયા? યસ, મંડો બોલવા બે પાંચ. હા, કર્મગાથા. વાહ 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 વાહ. નિમિત્ત, નિમિત્ત શ્રી સદગુરુ, શ્રદ્ધા. હા, પછી સામાન્ય વિશેષ સમજાવવા માટે સ્વાર્થ મોહ આના ઉપર લખ્યું. સ્વાર્થ ઉપર કોણ લખે? એક પાનામાં સ્વાર્થ અમાઈ જાય. સ્વાર્થ છે બહુ મોટો, પણ લખવામાં આવ નાનો થઈ જાય. આમ કેવડો સ્વાર્થ હોય? મારે 2 અબજ અને 40 કરોડ રૂપિયા મારી પાસે થઈ ગયા, કેવો હશે સ્વાર્થ એનો? કેવડો મોટો હશે? હરિયો. એ પછી 2 અબજ અને 40 કરોડ હકીકત છે. આ નવાબ સભ્યો છે તે બોલું છે, અને આપણા માટે નવું જીવન જૂનું બધું હાલે. સારો ગુણગાન ગાઈએ ને મોટાના. કેટલા રૂપિયા આવંતી? એટલે જ બસતી જાય. એક ભાઈ પાસે હતા, એનું નામ હતું શાંતિલાલ. 2 અબજ ને 40 કરોડ પછી શાંતિ રહી, નામ શાંતિલાલ. પણ બિલકુલ અશાંતિ, આવ્યો એટેક. ભરત એજ ઓફ 61. પછી ડૉક્ટરને બોલાવો, મને આ દુખે છે, મને અહીં દુખે છે, કે પૈસા ભૂલાઈ ગયા, ઘર ખાટલું બધું ભૂલાઈ ગયું, મને દુખે છે, મને દુખે છે. એમાં એમાં જીવ હોઈ ગયો, ઠરી ગયા. છોકરા છૈયા બૈરું પૈસા કંઈ ભેગું ના ગયું. એટલે ભેગું જાય થોડુંક વધારે ભેગું કરવું, અને ના થાત ભેગું આવે એ થોડું ઓછું હોય તો હાલે. થોડુંક ઓછું હોય તો હાલે ને, પણ જે ભેગું આવવાનું છે, ભેગું શું આવે? સત્કર્મો, મોટા પ્રત્યેનો ભાવ, સદભાવ, બધા પ્રત્યેનો પ્રેમ, ભાવના, ભાવવાળું ખોળિયું બને, ગુણભાવવાળું ખોળિયું બને. ગુણો તો ખબર ને, 3 બોલ, પછી બીજે વાહે જીયાને કહી દે. ધીરે ધીરે થાય ને, જો એક બોલું એટલે તું બોલીશ. એ તું તું અરે હું એક બોલું એટલે તું બોલજે. ઉદારતા, હું તો શ્રદ્ધા સમજો, શ્રદ્ધા સમજો, શ્રદ્ધા તો સાચું. ચાલો એક તો આવી ગયો, શ્રદ્ધા તો આવે નહીં જલ્દી, કેળવાય એવો ગુણ નથી. એટલે ક્યારેક ક્યારેક પાકું કર્યા કરવું. હે, ઉદારતા, વિશાળતા, સહનશક્તિ, ધીરજ, શાંતિ, પ્રસન્નતા, હિંમત,
સાહસ, તિતિક્ષા, સહન કરવું, જતું કરવું, માફ કરવું, માફી માગી, આ બધા કેળવી શકાય એવા ગુણો છે. આ ગુણોવાળું આપણું આ શરીર બને ત્યારે ભગવાન આપણી અંદર રહેવા આવે. આપણી અંદર રાગ, દ્વેષ, ક્રોધ, તારી મારું, ટીકા ટીપણી, માથાકૂટ બધી પડી હોય ત્યાં સુધી ભગવાન કેવી રીતે આવે? ભલભલા મળના પોદરા પહેર્યા હોય તો એના પર પગ દઈને હાલીએ આપણે તો મોટા હાલે પછી? આ મળના પોદરા છે, ઈર્ષા ન દેખાય નહીં ભગવાન. સૂક્ષ્મ મળ, હે, સંસારમાં સહન શક્તિ વગર કોઈ દિવસ સફળતા ના મળે. સહન શક્તિ નથી તો મુજબ સંસાર હળગી ગયો. જો સહેગા વો રહેગા, નહીં સહેગા વિનિષ્ટ હો જાયગા. વિનિષ્ઠ હો જાયગા મરી ના જાય, પણ ભગવાન તરફ એનો રુખ થાય નહીં ક્યારે. એ વિનિષ્ઠ જ કહેવાય. માણસ થઈને ભગવાનનું નામ ન જો આપણા મનમાં બેસે તો કંઈ ગાય કે ભેંસમાં કેવી રીતે બેસે? આપણે તો એ આપણા માટે કેમ છે બધું? 45 મિનિટ, સારી વાત છે. ચાલો, ધન્યવાદ. નામ સ્મરણ 45 મિનિટ એવરી ડે, 2 વર્ષ થઈ ગયા, હમણાં થઈ જાય. જન્મ ભાદર બાબા 4 આવે છે, 2 વર્ષ થઈ ગયા. જન્મ દિવસે ચાલુ કર્યું ને? હા, એ જ દિવસ એનો. હા, એકતા નથી આવી? મેં આ ખાસ સુગંધ નથી આવતી કે અત્યારે ખબર પડી હો મને, મને સુગંધ. હા હા, સારું થયું ગાડી આવડે તો સારી વાત છે. એમાં હું હવે ગાડી તો કંઈ મોટી વાત છે એવું થાય એમ, સમજાણું કાંઈ? જે જે સમજી ગઈ. સૂક્ષ્મ વિષયોના પણ શાસ્ત્રો રચ્યા, બરાબર. મોટાએ ધુઆધાર ધોધની નીચે સાધના કરી, આખી દુનિયામાં કોઈએ નથી કરી. ત્યાં ખાવા પીવાનું કાંઈ મળે નહીં, એમાં લટકાવીને અંદર ઉતરવાનું, કોઈ આવીને લટકાવીને ભાત આપે ત્યારે ખાવાનું, માગવાનું નહીં, એમને એમ આવે તો ખાવાનું. કેવો સમર્પિત ભાવ એનો. અને દરિયા પાણી પાણી ધોધની નીચે જ સાધના કરી. એ વિશેષતા. બીજી વિશેષતા, દરિયામાં ચાલવાનું ઓર્ડર આપ્યો ભગવાને. સાંઈ બાબાએ કીધું દરિયામાં ચાલ્યો જા, 8 માઇલ દરિયામાં, 8 માઇલ ચાલ્યો મોટા ગયા પછી. એ 8 માઇલ સુધી મને દરિયાના પાણી ખેંચી ગયા અને કેટલી વાર મારા માથા પરથી ફરી વળ્યા. આ કેસેટમાં બીજા કોઈ લખ્યું તો માનીએ? આવા હતા આપણા ગુરુ, આવા હતા. એટલે આપણે આ જેનો આ 125મો જન્મદિવસ છે, પરત એટલે એ બાને ભજન થાય. ભાદરવા 4 પણ તારીખ પ્રમાણે 4 સપ્ટેમ્બર. અચ્છા, કઈ સાલ હતી કોને કોને ખબર છે મોટાનો જન્મદિવસની? આપણા ગુરુ છે સાદા ગૌરી, ગુમ થઈ ગયા ને, વાર લાગી. અરે અરે, પણ મને તો મને અરે બાજુમાં બે છે રોજ ને. હવે આજ આપણે આજ યાદ કરી લો, ભલે ના હોય યાદ. 1898 4 સપ્ટેમ્બર 1898, કેટલા વર્ષ? 125 વર્ષ થયા આજ. પાકું થઈ ગયું, બધાને પાકું કરી રાખજો. આપણે ગુરુની તો ખ્યાલ હોવો જોઈએ. કિશોરભાઈ, આખા હિન્દુસ્તાનમાં દરિયામાં તરવાની હરીફાઈ મોટાએ કરી. સૌ પ્રથમ દેશ પ્રત્યેની પ્રેમની કેટલી એની જ્વાળા બભૂકતી છે. સ્ત્રીઓની તરણ સ્પર્ધા પહેલી વાર ગુજરાતમાં કરી, એ ભારતમાં કરી ખબર નહીં. સ્ત્રીઓની તરણ સ્પર્ધા રહી છે. કોઈ કોઈ સંતને એ બાજુ ધ્યાન ગયું જ નથી કે આવી હરીફાઈથી એ ભજન જ છે. આપણે આપણા બાળકોને જો તરતા ના શીખવીએ તો સમજવું કાચા, મોટાના પૂરા સેવક ના ગણાય. મોટા કે સૌથી ઉત્તમ દાન આપવું હોય તો 3 કુંડમાં આપજો મોટા. એનું કેટલું મહત્ત્વ એ છે, શરીરને સુદૃઢ બને ને પછી એમાં ભક્તિ હમાય. ભાઈ, મરેલા શરીરમાં ભક્તિ ક્યાં હમાય? હા, પછી એ શરીર
8 માઇલ અંદરથી ફેંકી દીધું દરિયાએ બહાર, કિનારા પર પડ્યું હતું, કપડાં બધા ભીના હતા. એવું બધું મોટા જીવન દર્શનમાં લખ્યું છે, પોતે લખેલી ચોપડી જીવન દર્શન બાયોગ્રાફી મોટાની અંદર આવતી જાય અને સાથે સાથે સાધનાનું બધું આવતું જાય. એની ચોપડીનું નામ જીવન દર્શન. મોટા વિશે વિશેષ જાણકારી માટે આ ચોપડી મહત્વની. જીવન દર્શન જેણે કાકા ભેટી જ આપતા, કોક આવે છે જીવન દર્શન આપો, મોટા કેવા હતા એની ખબર પડી જાય. આધ્યાત્મ શાસ્ત્ર દુનિયાનું ઉત્તમ શાસ્ત્ર, જેના તરફ લગભગ કોઈનું ધ્યાન નથી એવી ઉત્તમ વિદ્યા એ આધ્યાત્મિક વિદ્યા. બધી વિદ્યાઓ આપણને પૃથ્વી સાથે જડી રાખે. એક સંગીત વિદ્યા અને આધ્યાત્મ વિદ્યા ઉપર તરફ લઈ જાય, આકાશ તરફ લઈ જાય. પૂજ્ય મોટા, કહેવાવાળા મોટા. એટલે બાળકોને કંઈ પણ કોશિશ કરીને ટ્રાય કરવી સંગીતની, થોડું ઘણું ઉતરે તો એટલી રુજુતા આવે એનામાં. તું કાંઈ શીખવાડવાનો હતો ને ઓલાને? હરિઓમ. અચ્છા, સૌ પ્રથમ હા, અધ્યાત્મ શાસ્ત્ર અધ્યાત્મનો અર્થ કેટલાને આવડે ભાઈ? એક જીયાને આવડે છે, એ નૂતનને આવડે છે, મયુરને આવડે છે, પ્રણવને આવડે છે. હરિઓમ. હાથ ઊંચો કે નીચે રાખે છે, નીચે છે. તારે ભણાવવાના છે ને છોકરાઓને? સાહિત્યનું કામ છે આ, તો ગણિતનું કામ નથી આમાં. એ શું કીધું? હા, એ તો સારી વાત છે, યોગેશ્વરજીમાંથી આવી ગયું અધ્યાત્મ, એમાંથી સમજાય કે કંઈક ક્યાંક ચાંદ ડૂબાડેલી છે. એની સંધિ છૂટી પાડીએ ને તો એનો ખ્યાલ આવી જાય. અધિ એટલે નજીક, અને આત્મિક એટલે આત્માની નજીક લઈ જાય એ આધ્યાત્મિક. એના તરફ કોઈનું ધ્યાન નહીં, મા બાપનું નહીં, છોકરાઓનું નહીં, માસ્તરનું નહીં. કે આ વિદ્યા પણ થોડી થોડી શીખવો, ધીરે ધીરે ભણાવો, ગીતાનું કંઈક શીખવો, રોજ પ્રાર્થના કરો, ભજન કરો. એ આધ્યાત્મિક માર્ગના બધા સિલેબસ છે, એ જે ખોલાતું જ નથી. શું ફાયદો થઈ જાય જગતમાં બે છોકરા જણીએ દાખલા તરીકે? એ વજન જ વધારે, બીજું કરો. આમાં ઓછું છે વજન? એક તો હાલે એવું છે નહીં, એકથી બધા સમજતા લગભગ નથી, સમજતા ઓછા સમજે જનરલી. કેમ જઈએ, સારી વાત છે. બહુ અઘરું છે એકમાં સમજવું. જીણા કાકાએ આનો જન્મ થયો એની કૃપાથી થયો, એ પાકું મનસુખભાઈ? બિલકુલ પાકું. અને એકતાને કીધું એક બસ હવે નહીં, એના પર સમજાઈ જાય તો સારું. એક હોય એકતા પછી નહીં, શું કરવા કીધું એ વિચાર કરવાનો. બધાએ બે ચાર છોકરાઓ એના મા બાપને પૂછો, આજા ગગડી જાય. બધાને તૈયાર કરવા, ભણાવવા, ગણાવવા. આ યુગમાં કિશોરભાઈ બેમાં આફી જવાય જ, એકની ચારની તો શું વાત કરવાની, એકમાં આફી જવાય. એવો કાળ છે આ, મોંઘવારીનો કાળ છે. તો મનાધિકરણને ફેરવી અને ભગવાનમાં લગાડવા, ગુણભાવ કેળવી અને ખોડિયાને પવિત્ર બનાવવું. હા, એને નિર્જરા કહેવાય, નિર્જરા. પવિત્રમાં પવિત્ર એ નિર્જરા કહેવાય. એ પણ સૂત્ર આપી ગયા મોટા. સર્વધર્માન પરિતાજ્યમ મામ એકમ શરણમ વ્રજ. બધા ધર્મનો ત્યાગ કરીને અર્જુન મારા શરણે આવ. મોટા મોટાને કોઈ પૂછ્યું, આ કયો ધર્મ છોડવો ને ક્યાં ધર્મમાં આવવું? મોટા કે મનાધિકરણના ગુણધર્મો ફેરવી. ત્યારે મનાધિકરણના ગુણધર્મોમાં રાગ દ્વેષ ને મોહ ને બધું હોય એ કાઢી નાખવું અને એ મન મારામાં લગાડ. મનના ગુણધર્મો ફેરવવાનું કીધું. હં, સંકલ્પ વિકલ્પ બહુ થતા હોય મનમાં તો માણસ થાકી જાય. સૌથી વધારે થાક એનો જ લાગે છે.
દસ કિલોમીટર દોડી આવે તો કાંઈ થાક નથી લાગતો. બુદ્ધિમાં તર્ક વિતર્ક શંકા કુશંકાઓનું ઘમઘમસાણ મચી જાય ત્યારે થાકી જાય. એ ફેરવવાનું ની બુદ્ધિ ભગવાનમાં લગાડવી, મનમાં સંકલ્પ વિકલ્પ ઓછા કરીને મનને ભગવાનમાં લગાડવું, ચિત્તને શાંત રાખવું, પ્રાણને આશા ઈચ્છા તૃષ્ણા વગેરેમાં ઘેરાયેલું હોય એને શાંત કરવું, ભગવાનમાં લગાડવું. આવું બધું મોટા કહેતા ગયા છે. અને આ તો મોટી વાત છે. આ સમાજ માટે, સ્ત્રીઓ માટે તો મોટા ફના થઈ ગયા. સ્ત્રી સમાજે તો મોટાનું ગુણ જિંદગી ભર ગાવાના છે. મોટા કે ગમે એવા કચડાયેલ સ્ત્રી હોય, ગમે એવી અપવિત્ર હોય, તમે એને ચાહજો તો પણ હું તમને પ્રેમ કરીશ. સ્ત્રી બનીને આવી છે ને દુનિયામાં, એમ કહે છે. એટલું મોટામાં એટલું બધું શું કહેવાય, પક્ષપાત, સ્ત્રી પ્રત્યેનો પૂરો પક્ષપાત, પુરુષો પ્રત્યે નહીં, સ્ત્રી ઉપર વધારે સ્ત્રીઓ તરફનું મોટાનું જોડાણ. આવો સ્ત્રી સમાજ પ્રત્યે ઢળતો ભાવ, કઈ ચોપડી લેવીશ? હા હા, બેસો બેસો. અરે અહીંયા બેસે તો હાલે, આ બધું આપણું બધું સહેલું જ છે, કઈ વાંધો નહીં. સ્ત્રી સમાજ પ્રત્યે ખૂબ ઢળતો ભાવ, પક્ષપાત કહીએ તો પણ ચાલે, અને અદ્ભુત જીવનગીતા લખી, અભૂતપૂર્વ. રમેશ ભટ્ટ એમ બોલે કે મોટા બોલે કે મારું આ પુસ્તક અભૂતપૂર્વ જીવનગીતા, અભૂતપૂર્વ પુસ્તક. તું જરા ખોલજો, તને મજા આવશે. ખોલ્યું, ખોલેલું છે એ ચોપડીનું અંદર છે, એ અંદર આવી જાય એટલે થઈ જાય, અઘરું ના પડે. સારી વાત છે, ખોલેલું છે એટલું સારું છે. કોઈ ખોલતું જ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. એમ કહે ટાઈમ નથી એમ કીધું, સમજવું એને આ માર્ગનું ભાન નથી. અધ્યાત્મ તરફ જવાના એના ગુણધર્મોમાં કમી છે. એ ગુણધર્મ કેળવાય જીવ જગત પર આવ્યો નથી. તો આપણને ખબર પડે કે આ કેળવવાથી આમાં જવાય છે તો એને મહેનત કરીને કેળવી લેવું, આવતે જન્મે કામ આવે પાછું, અને પુનર્જન્મ તો છે જ. હા, બીજું આશ્રમો બધા કરકસરથી ચલાવ્યા, એના જેવી કરકસર આશ્રમમાં તેલ ના મળે. કેવો શબ્દ વાપરે છે, બીજો મુદ્દો. આશ્રમમાં માટીના હાંડલામાં આશ્રમ ચલાવતો, મોટાનો બેઠો શબ્દ બોલો, માટીનું હાંડલું એમાં ખીચડી બનાવવાની, તેલ હોય નહીં, એવી રીતે આશ્રમ ચલાવે. અત્યારે જુઓ કેવું મસ્ત છે, બોલે પાછા. અત્યારે જુઓ અહીં સુધી પહોંચી ગયું, એવી ગરીબીથી આશ્રમ ચલાવ્યો. એ અજાયબી જ છે બધું, આપણા માટે કરી ગયા. અત્યારે અહીં બેઠા છીએ, આપણને આશરો મળ્યો. હે, કેવડો આશરો મોટો, મનને શાંત કરવા માટેની જગ્યા હરિયમ આશ્રમ. હા, દુનિયાની અજાયબી જેવા મૌન મંદિરો બનાવ્યા, આખી દુનિયામાં પહેલી વાર. હા, તો વિચાર તો કરો, એ વિશેષ નહીં. અને વિશેષમાં વિશેષ હવે ઘણા મૌન મંદિર બન્યા, પણ અહીંયા જે ચાલી રહ્યું છે ટાઈમ ટેબલ એવું ક્યાંય બનતું નથી. હજી જળવાઈ રહ્યું છે આ બધું. અને નામ સ્મરણનો અખંડ જાપ ચલાવ્યો. આ 9-10 ઓરડા છે, એકાદમાં હરિઓમ હરિઓમ ચાલતું જ છે ને. કેટલા વર્ષ થઈ ગયા ચાલે? 56 વર્ષથી હરિઓમ ચાલે. આ વાતાવરણમાં આંદોલન હોય કે નહીં, એટલે આપણને અંદર આવીને એમ થાય કે મજા આવી ગઈ. અજાણ્યો માણસ આવે તો પણ એમ થાય કે અહીં શાંતિ બહુ છે. એ નામ સ્મરણનો પ્રભાવ છે. આદિવાસી વિસ્તારોમાં શાળા અને ઓરડા બનાવીને વિદ્યાર્થીઓને ભણાવ્યા, કોઈને કોઈને ધ્યાન ન પડે એવા ગામડાઓમાં શાળા બનાવી. એકવાર અમે ઝીણા કાકા ભેરા ગયા હતા ગામની શાળા જોવા, ત્યારે લઈ જતા પતરાનું છાપરું, 1-4 ધોરણ એક સાહેબ ને બધાને ભણાવે, અને ચૂલો બાજુમાં લાકડા નાખીને ચાલુ હતો, એમાં ખીચડી કંઈક બનતું. સાહેબને પછી ઇન્ટરવ્યૂ લીધેલો, હું ભણાવું છું અને આ છોકરા બધા ભણે છે, આ પહેલાં ધોરણવાળા, આ ત્રીજામાં, ચોથાવાળા, 10-15 હતા. એની આ ઓરડો જોઈ કે નહીં, આ ઓરડા બનાવ્યા પછી મોટા.
આ સમાજ મારો ભગવાન છે, કોઈ કીધું નથી મોટા, હા એ સમાજને બેઠો કરવાનું બીડું હું ઝડપું છું, સમાજને બેઠો કરવો છે. સમાજને બેઠો કર્યો કેવી રીતે કહેવાય, ગુણભાવવાળા ખોડિયા બને ત્યારે સમાજ બેઠો થાય, એ ખોડિયું ના બને ત્યાં સુધી કોઈ દી બેઠો થાય નહીં. એના માટે ટ્રાય કરવી, કાંઈ કરવું નહીં, કાંઈ કરો નહીં, પણ એના માટે ઉદારતા વધારો, વિશાળતા. કોઈ કાંઈ બોલી ગયો તો હા હા સારું સારું, તો આવું આવું ચાલ્યા જ કરે દુનિયામાં, પથરા મારતા જ હોય બધા, દેવ રામ એમાં એમાં પડારી તો કે દારો આવે. આપણી ભૂલ હોય તો ક્ષમા, ના ભૂલ હોય તો હા ભાઈ એને ખબર નથી કહેતા હોય એને સાચું લાગ્યું, એમાં આપણે કાંઈ પુરવાર કરાય, એમાં હું ખોટું લગાડવાનું, હાલશે ભાઈ ચલાવો. વિશાળતા આવે ત્યારે આવે, વિશાળતા ના હોય તો ક્યારેય સમાજ ટકે નહીં. કુટુંબ વેરવિખેર થઈ જાય ગુણભાવ ના હોય તો બહુ મોટો. ઉદારતામાં લેવું દેવું આવે ને ઉદાર ભાવથી, આ વિશાળતામાં આ બધું દરિયો એની અંદર બધું સમાઈ જાય, બધી નદીઓનો સમૂહ હારી નરહી ગંદકી બધું એને કાંઈ નડે, વિશાળતા. સહન શક્તિ, સહન કરવું જ પડે, કરવું જ પડે ને કરવું જ પડે, ના કરીએ તો સંસાર ચાલે નહીં. જે સમજે એને નમવાનું થાય, સમજે એને જ સહન કરવાનું આવે, ના સમજે તો એમને એમ જિંદગી વહી જાય. ક્યારે આંખ બંધ થાય કાંઈ ખબર ન હોય, વેરભાવ મૂકીને જાય. અને મોટા તો કે વેર કોઈ યારે કરવું નહીં, હવે આનું કરવું કેમ, મનમાં ઘૂસી ગયું તો વેર વગર નથી થતું, રીએ જ છે. એને એ બધાને યાદ રાખવા જેવું કે મરવાનું તો છે, તો પછી ના મરવાનું હોય તો 10,000 વર્ષ જીવવાનું હોય તો બરાબર, થોડાક વર્ષમાં મને મરી જવાનું છે. તમારે તો હજી લાંબુ ચાલશે, અમારે બધું ધીમે ધીમે હાલી રહ્યું છે. હા 1918 સાંઈ બાબા મળ્યા ને કિશોરભાઈ, 1828-1938 પછી ક્યારે 37-38 મળ્યા, પાછા 1936માં પાછા મોટાને મળ્યા. શરીર છોડ્યા પછી વિશેષતા મોટાની કેટલી, ધૂણીવાળા દાદા મળ્યા, હાલ્યા 1400 રૂપિયા, 1300 રૂપિયા આપીને પાછા ગયા, એટલે ઊભો ઊભો રહે, 100 વધારે લઈ જા. હા તો મોટા બોલે કે ઊભો રાખીને બીજા 100 રૂપિયા આપ્યા, તારે કામ લાગશે. અને ધૂળમાંથી ઊભા થયા ગયા આમ મોટા કીએ, રાખોડો થઈ ગયેલા, બાળી દીધેલા 1930, અને મોટાને પછી મળ્યા હશે 35-40 કે એવા સમયમાં, ક્યારે 39માં તો એમણે સાંઈબાબા એટલે જ્યારે મળ્યા હોય ત્યારે. પણ એ રીતે ઊભા થઈને એના માટે વિશેષતા કેવી મોટાની, હાથમાં પૈસા આપે. અને એક જ વાર કીધેલું કે ભાઈ જો બધા જો મેં સો હું, મેં જો મેં હું ઓ મેં હું, ફિર મેરા શરીર કહાં રહેગા, કહાં ભી રહેને વાલા નહીં, મગર તબ જબ તું પોકાર પાડેગા તો મેં જરૂર આવેગા. આ બેઠું બોલવું છું, ગરીબનું દુઃખ તો શું હોય, પૈસા મેં કાંઈ પાડ્યો પોકાર, તો આવ્યા લઈને કે લે, અને 1400 રૂપિયા હાથમાં લઈને જવું રાતે 2 વાગે, અધ રૂપિયા કહેવાય કે એ જમાનામાં કોઈ કોઈ ચોરબોર લઈ જાય, એ જલ્દી જઈને બા ખોલ, જલ્દી પૈસા લાવ્યો લાવ્યો લાવ્યો, ખોયલું બાયણું લે આ પૈસા, ક્યાં ક્યાંથી લાવ્યો, ચોરીને લાવ્યો કોઈ ના, એ તો દીકરો એટલે એવું બોલી શકે માં, ના બા આપણા પેલા ગુરુ ખરા ને એને આપ્યા, હા એ હું તું ને તારો ગુરુ બધા હરખા, લઈને તારે પૈસાનું કામને પતાવી દે. આ વિશેષતા હતી ગુરુની. એ પણ મની ઓર્ડર આવ્યું, એનો થઈ જાય એને બધું મળે છે, અને હું કરીશ હું કરીશ એ થાકી જાય છે. હે મનસુખભાઈ તમારે બી સાક્ષાત જ છે ને, કેમ તમને એક વાર આમ પૈસા મળ્યા? હા એટલે આવ્યા જ કરતું છે. હા કેમ એક પ્રસંગ, હા ભાઈ બને ને બને, અરે એ તો મદદ મોટી. હા એ તો છે. એક દિવસ આ લલિતાના 300 રૂપિયા ફી ભરવાની આવી હતી વર્ષની, નહીં તો નામ કાઢી નાખશું. મેં કીધું શારદા તું આવી નહોતી, હજી તું નથી આવી. એ સાંઈબાબામાં ફોટો રાખતા ને સત્ય સાંઈબાબા,
તો એ ફોટો હરોજ સાફ કરું, પ્રાર્થના ગાઓ, જમવા પધારો સાંઈ, કેટલીક વાર છે ને હું ગાયા કરતો, યાદ આવ્યા, સાંઈ રામ એવું હાલતું. પછી મેં કીધું આ પૈસા, હા પૈસા મેં કીધું સારું કેમ કરશું. હા પછી તો હું સાફ કરતો હતો ને, તો સાહેબાબાની છબી આમ હોય ને, આપણે આમ રાખી હોય, કેમ રાખી હોય, આમ રાખી હોય એટલે પાછળ ખાલી. હમણાં આ બધું આ શું પડ્યું, 300 રૂપિયા, પાછળ 300 રૂપિયા, નવે નવી સિરિયલ નંબર નોટ. મેં જિંદગીમાં સિરિયલ નંબર 4 રૂપિયા નહોતા જોયા, તરત ભરી આવ્યું. સાહેબાબાને મને આશ્ચર્ય હતી, બા ને હું બા કે મને પૈસા તો આવ્યા, એ તો આપણા નથી ભરવાના. ના ભાઈ ના, આપણી બુક ઓછી છે, પેલો ડોક્ટર આવ્યો, એની પરથી પાછી કોઈ બુક બનશે. પેલો ડોક્ટર 10,000 રૂપિયા આપવા આવ્યો, મકાન બનતું ત્યારે, બટુક બટુક, હા લલિત સાક્ષી, 10,000 એટલે 1977માં કેવા ગણાય, એટલા પૈસા બાકી મકાનના ભરવાના ભરત. અને એમ 500 રૂપિયા આપીએ તો હાલે એવું હતું બધું. પણ ત્યાં બચુભાઈ ધજડીવાળા, પેલો છોકરો આવ્યો હસમુખ, કે સાહેબ કાલ સવારે પૈસા જો હે 10,000 રૂપિયા, પપ્પાનું એક્સિડન્ટ, બરોડા દાખલ કર્યા. શારદા હતી ત્યારે, શારદા મેં તો હવે કેમ કરશું, તું વિચાર કરી ક્યાંથી લાવશો, ક્યાંક આમ તેમ લઈ લઈને તો મકાન કર્યું હોય, પછી જવાય લેવા ઘડીએ ઘડીએ ભરત, શરમ આવે. પછી કરી પ્રાર્થના, અરે એ જે પ્રાર્થના થઈ ને આમ યાદ રહી ગઈ છે, કારણ કે એ ઓલું ભૂલાય પૈસા ભગવાન, સવારે 9-8 વાગે પેલો આવશે શું કરશું એવું મનમાં ફરે, ને પ્રાર્થના ઓમ શરણ ચરણ ને બધું ગાયું. સવાર થઈ, હાથ હાળા હાથ વાગ્યા, બેલ વાગ્યો, બેલ મનસુખભાઈ, પેલો ડૉક્ટર બટુક અમરોલી, ક્યાં નોકરી કરતો, મરોલી, મરોલી, મને કે અંદર મારે નથી આવવું, ત્યારે જાળી નહોતી, બારણું ખોલ્યું, હું ઉતાવળ છે, મને ટ્રેનમાં મારે જવાનું છે, આ 10,000 રૂપિયા રાખ, તારે જ્યારે યોગ્ય લાગે ત્યારે આપજે. સવારના પોરમાં 8 વાગે દેવાનું, 7:30 વાગે આપવા આવે, વાહ મેં કીધું મોટા વાહ, ત્યારે એવું થયું હતું. હા પછી અમે લલિત હવે 500,000 થાય એટલે આપવા જાય મરોલી, 1,000 રૂપિયા થાય એટલે મરોલી જવાનું. હા એક જણો આવ્યો પગથિયા પર બેઠો, 5-10 દર્દી હતા, એ તો આવો ને શું છે, એ કે પતાવો ને પછી આવો, એ કે 40,000 રૂપિયા છે હું બેંકમાં મૂકવા જાઉં છું, છોકરીનું લગ્ન છે ને તો કહેતા હો તો પછી ના મૂકવું. 40,000 રૂપિયા 1998 એટલે કમસે કમ 2 લાખ તો થાય. અને મેં કીધું જો અમે છે ને પેલે વીમા યોજના, વીમા વીમો હોય ને એમાંથી લઈ લીધી લોન એટલે થઈ ગયું છે, જરૂર નથી, પણ આમ ધ્યાન તો રાખે મોટા. ભરત આ ઓપરેશન આવ્યું તો 4 જગ્યાએ ફોન આવ્યા હતા, એક જગ્યાએ તો ધરારથી 50,000 રૂપિયા મૂકી ગયા. મેં કીધું ભાઈ આપી દે આપણી પાસે છે, એટલે ભાવ એવો રહીએ, કહેવાનો મતલબ ભગવાન ધ્યાન રાખે, રાખવા પડે ને, સમાન તો દરેકનું હોય. આ તો આપણે આડી વાતે પણ મહત્વનું હોય છે. કિશોરભાઈએ મૂળ ખોદી કાઢ્યું એકદમ. આવા ઘણા પ્રસંગ છે પણ આવા 1-2 યાદ રહી ગયા છે. હા એ સાક્ષી બાક્ષી ના હોય, એટલે પગ પાસે પડ્યા હતા, ઝીણા કાકા આવ્યા હતા, પગ પાસે પણ પડ્યા હતા, અને એવી મને ખ્યાલ છે એના પરથી મેં કીધું. 1918 સાઈબાબા 1936માં કરાચીમાં પાછા મોટાને મળે છે અને ક્રિયાયોગની દીક્ષા આપી, મોટાને ક્રિયાયોગની દીક્ષા સાઈબાબાએ આપી. છેલ્લું એવું લખે આ ક્રિયાયોગનો શબ્દ છે, હા શબ્દ આવે છે ક્યાંક, છેલ્લું ટચ, છેલ્લું ટચ ક્રિયાયોગની, છેલ્લું ટચ મને એને આપ્યું, છેલ્લો ટચ, છેલ્લો છેલ્લું લિફ્ટ, છેલ્લું લિફ્ટ સાંઈબાબા આ માર્ગે જલ્દી ચાલવા માટે છેલ્લું. ક્રિયાયોગ તો મેં સાંભળેલો શબ્દ છે, ઇન્દુકુમાર યોગાનંદના પુસ્તકમાં આવે છે, એ મને ઇન્દુકુમાર દેસાઈ હતા ને એ બોલતા.
એટલે યાદ રહી ગયું આપણા માટે એ નવું. આશ્રમ સ્મશાનની બાજુમાં એટલે વૈરાગ્ય આવ્યા વગર રે નહીં. હવે તો અહીં દેખાય નહીં, પહેલાં દેખાતું બધું. શિક્ષણ માટે બાળકોને પ્રેરણા આપીને ઉત્સાહ વધારતા, ઇનામ લેવાનું, ઇનામ પાસ થઈ જાય બરાબર, નહીં તો ટકો કરાવવો પડે. એટલે ફુગાવાળો લઈને આવ્યો, બીજું કાંઈ કરીશ નહીં, ટકો કરાવવો પડે, મને વાંચવા. એક બેને કરાવેલે ખરા. હા બોલો બોલો. પછી છે ને પાછળથી મારા ફાધર ગુજરી ગયા ને ત્યારે કરાયો હતો, યાદ આવીને બરાબર ત્યારે નહોતો ના કરાવતો. સાકાર નિરાકાર બંને દર્શન થયા, નિમિત્તનું વિજ્ઞાન આપ્યું, અજોડ પુસ્તકોની રચના કરી. આ ઢગલો છે જો, ભાવિક ફેરવી દે જરા. જીવન પોકાર, મંથન, પ્રવેશ અને સાધનાની બાયોગ્રાફી, 12 પુસ્તકો, જીવન રસાયણ વગેરે, એ બાયોગ્રાફીમાં આવે. બાયોગ્રાફી બધી બાયો, મોટાની બાયોગ્રાફી વાંચી હોય તો એ 12 પુસ્તક. કેવી રીતે સાધના કરી એનો ઇતિહાસ લખ્યો, પોતાની બાયોગ્રાફી નહીં, સાધનાની બાયોગ્રાફી કોઈએ નથી લખી. આમ કરીને આમ કરો એટલે આમ થાય, એવું એનું નામ એ સદ. હા, જીવન અનુભવ ગીતના ગઝલો છે, બાયોગ્રાફી બધી બાયોગ્રાફી છે. એ 12 પુસ્તક બાયોગ્રાફી, જીવનમાં સદગુરુનું મહત્વ કેટલું છે મોટાએ સમજાયું. લ્યો આટલું બસ પૂરું થઈ ગયું. હા જુલી, બાય બાય. જર્મનીમાં ભણે છે. હા બોલી બોલી, લે જી આ વાત કરી લે. હા ચાલો, આ તો મોટાની વાતમાં સમય સારો પૂરો થયો. રમતા જમતા ભમતા.